હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાત્વિક શુદ્ધ જોયેલું છે. આજે લઈએ આપણે લેક્ચર નંબર 8, એક્સરસાઇઝ 1.3. આપણે લેક્ચર નંબર 6 ની અંદર એક્સરસાઇઝ 1.3 ના એક બે એક્ઝામ્પલ ગણ્યા. આજે આપણે એક્ઝામ્પલ નંબર 3 થી સ્ટાર્ટ કરશું. એ પહેલા મિત્રો, ચલો આપણે ફરીથી યાદ કરીએ. એક અગત્યની 3 2, કે જો A3 A2 B એક એક અને વ્યાપ્ત હોય તો A3 B2 A1 અસ્તિત્વ છે, એ આપણને ખબર છે, બરાબર. હવે આ અને બીજી ગણ શું હતી? જેથી એપોજી બરાબર જી ના પ્રદેશ પર અને કોમ બરાબર એકનો વિસ્તાર 0 થી ઇન્ફિનિટી થાય.
Epono bukan si ah, ani ina bara bara jinu protes, ane tata jinu istar panat kusi mana bukan, epono bukan si ah bukan si, ane ide epono protes bukan si, mati संयुक्त रीते देखो जी तथा जीवो पे बनने व्याख्या अने कहते क्या सुनी ना भी देश तथा देखो जी जीना प्रदेश था कि एक ना सौ प्रदेश अने तथा बॉक्स उतार एकना प्रदेश कोना जीना सौ प्रदेश जीरो दो इंफिनिटी दो भाई तो सुन रहे हो ना कि बस जीवो के अपने मेरे पास कि बस जी और अपने हैं कुछ बराबर और जो ये एफएक्स बराबर सौ के बस माना है कि माया ये लगते हैं Fx बराबर माना माइनस माइनस मीट बराबर माना पाइल्स माइनस कुछ बराबर वो जो जो पढ़ना लिख के ही तो दिल गया अरे ये जो क्या ले रहा हूँ मैं एक्स में तो के एक्स में प्रत्येक एक्स बिलोंग्स टू आर मार्टी एपो जी एफ एक्स इक्वल टू एपो जीरो पे जीरो पे एक्स के क्या है अरे यार मान मान आर एक्स माइनस टू अने एपो पे एक्स हो गया नहीं यार जीरो ये मान मान तो इक्वल टू मान मान आर एक्स माइनस टू है
relationship imply range of list of set of domain of A tata range of A list of set of domain of G માટે A G તથા G વોટે બંને કેવા થાય વ્યાખ્યાયિત અને એ પછી ક્યાંથી ક્યાં સુધી મળી જાય આર થી આર થાય અને જીરો પણ ક્યાંથી ક્યાં સુધી મળી જાય થાય આર થી આર થાય. હવે તમારા માટે આ બે પાર્ટ નંબર રાખ્યો એ ઓછી જીરો પેટ મેળ એ પાર્ટ હોમવર્ક કેળવે છે મિત્રો. સરસ, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ છે એક્ઝામ્પલ નંબર 4 એક્સરસાઇઝ 1.3. ક્લિયર? આપણે શું કીધું છે, જો f x બરાબર આપેલ હોય તો બધા x નું ઇક્વલ ટુ એ માટે સાબિત કરો કે f ઓફ x બરાબર x બરાબર. તો એ ક્યાંથી ક્યાં સુધી નું નિયમ થાય એ આપણે જોવાનું બરાબર. તો કે f ઓફ x બરાબર 4x plus 3 upon 6x minus 4 x not equal to 2 by 3 બરાબર. શું કામ? તો કે છેદ 0 થાય નહીં એ જમા. હવે હું એમ લઈ લઉં કે fx ની કિંમત જે છે એ 2 by 3 થાય કે નહીં જોઈએ. જો f ઓફ x બરાબર 2 by 3 લઈએ તો 4x plus 3 upon 6x minus 4 બરાબર 2 by 3 થાય. તો શું થશે, 12x plus 9 is equal to 12x minus 8, 9 is equal to minus 8 જે શક્ય નથી. એનો મતલબ એમ થાય કે આ fx છે એ પણ કેવું છે 2 by 3 નથી. તો એ કેમ ક્યાં સુધી નું વિધેય થાય? r minus 2 by 3 to r minus 2 by 3. જો મિત્રો, ક્યારે ઘટકની અંદર વિધેયનો પ્રદેશ અને સ્વપ્રદેશ છે અથવા તો વિધેયનો પ્રદેશ અને વિસ્તરણ ભાગ આપેલ ન હોય તો અહીંયા આપણે એટલું તો કહી દીધું છે કે બધા જ x નો ઇક્વલ ટુ 2 by 3 માટે તેના પ્રદેશની અંદર તો આ જ આવશે. તો સ્વપ્રદેશમાં 2 by 3 આવે કે ના આવે એ ચેક કરવા માટે કે શું કર્યું? પહેલા એને 2 by 3 લઈ લીધા પણ એ નથી થતું બરાબર. હવે એમ કીધું છે કે f ઓફ x બરાબર x સતત બરાબર. જો અને માટે એક ઓફ એક પણ ક્યાંથી ક્યાં સુધી ઉભી થઈ જાય? r માઇનસ 2 બાય 3 થી r માઇનસ 2 બાય 3 થાય. કારણ કે એક તો માટું આ છે આ પણ છે એટલા માટે બરાબર. હવે પ્રત્યેક એક બિલોંગ્સ ટુ r માઇનસ 2 બાય 3 માં એક ઓફ LCM લઈ લે
18 plus 18x, 6 3 is 18, minus 12. Again, 24x plus 18. Barabar. Have again, minus 24x plus 4 for the 16. Like it like 12 cancel. 16x plus 18. 18 plus 16. Barabar. The same x form carry on to 16 plus 18 into x upon 18 plus 16 into number of x. For me, x and it was again. Jo? So, n number of the super identity function. Kona? બીજા પાર્ટ માટે શું છે આ જી છે
with your body. So apel se zero from 5, 6, 7, 8 to 1, 2, 3, 4, 0 of 5. Ab ainti kya laga question? No. 0 of 5 is equal to 4, 0 of 6 is equal to 3, 0 of 7 is equal to 4. Then la pisa kaya. Ahi 0 of 5 is equal to 4 is equal to 0 of 7. Mate 5 not equal to 0 on sata 4. 0 of 5 is equal to 0 of 7. But ab ek particular is equal to the equation ki hai. અને માટે g ક્યાં થી ક્યાં સુધી નું વિધેય g from 5 6 7 8 તો ક્યાં સુધી છે 1 2 3 4 a એટલે નથી અને માટે g ઇનવર્સ નું અસ્તિત્વ નથી તો એ હવે અહીંયા જો જીઓ ટુ ઇઝ ઇક્વલ ટુ આની જીની એચ લેવાનું છે આપણે એ કરો પાડવાનું છે સો અહીં એચ ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ 7 એચ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 9 એચ ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 11 એચ ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ તો ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિયોગ છે અહીંયા આ બધા ઘટકો ટુ થ્રી ફોર ફાઈવ એ બધા ભિન્ન ઘટકો એની સામે પ્રતિયોગ પણ કેવું છે ભિન્ન છે અને માટે એમ કહી શકાય એ જ પ્રતિ અને માટે ટુ પ્રત્યે x1, x2 belongs to where currently? Okay, 2, 3, 4, 5. x1 not equal to x2 imply that x1 not equal to x2. And mark h from, but h cube is h is a x. હવે એ જો વિસ્તાર રેન્જ ઓફ એ શું આપે તો કે પ્રતિબિંબો નો ગણ આપો 7 9 11 30 7 9 11 30 ઇક્વલ ટુ શું છે તો કે ઇક્વલ ટુ માટે જ્યારે ગણની અંદર આપણે આપેલા હોય
ત્યાં મિત્રો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. જો સરસ અહીંયા આપણે આ એક્ઝામ્પલ નંબર છે એક્સરસાઇઝનો એક્સરસાઇઝનો છઠ્ઠો એક્ઝામ્પલ છે સિક્સ્થ એક્ઝામ્પલ એક્સરસાઇઝનો સિક્સ્થ So
Sutra minus 1 2 minus 1 by 3 2 1 A A can be up to that. Equal x1 equal to
in a month, every day, every day, to every day. However, प्रत्येक वायु वस्तु आर्बन मैंने एक्स में वस्तु वाले ओम के जेते एपेक्स बराबर वायु बराबर तो अनामत शुद्ध शुद्ध है तो के फोर एक्स प्लस थ्री बराबर वायु मतलब फोर एक्स बराबर वायु माइनस थ्री तो एक्स बराबर वायु माइनस थ्री वायु તો x ના મૂલ્યનો મતલબ છે અને માટે પ્રત્યેક y વિલોમસુ r માટે મને x કયો મળે y - 3 / 4 વિલોમસુ r એવો મળે કે જે સુ f(x) બરાબર f of y minus 3 by 4 કેટલા આવે 4 ટાઈમ y minus 3 by 4 plus 3 તો y minus 3 plus 3 બરાબર y એનો મતલબ એમ થયો કે આ વિધેય છે એ કેવું છે તે એક અને વ્યાપ થશે અને માટે f એ વ્યાપ હવે એમ ક્યાંથી ત્યાં સુધીનો વિધેય છે આર્થિક આવશે આપણે આર્થિક વિધેય વિશે સમજશે અને માટે એફ ટુ આર ટુ આર એક એક અને વ્યાપ્ત હોવાથી એફ ઇનવર્સનું અસ્તિત્વ છે બરાબર x minus b
by A. Entendeu? X minus B by A. હવે આપણે f ઓફ g ઓફ f મેળવીશું. f નો r ટુ r તથા g એ ક્યાં ક્યાં આવી ગયું છે? r થી r હોવાથી f ઓફ g ફ્રોમ r ટુ r તથા g ઓફ f એ ક્યાં ક્યાં સુધી આવી જાય છે? r ટુ r. ખ્યાલ અને માટે પ્રત્યેક x belongs to R માટે f of g at x is equal to f of g of x. તો g of x શું છે આપણી પાસે? x minus b by a. f x શું છે? a into x minus b by a plus b. તો x minus b plus b અને અને તથા પ્રત્યેક x belongs to R માટે g of x શું આવે? તો એ પણ લઈ લઈએ આપણે.
तो के एक्स वन एक्स टू बिलोंग्स टू आर प्लस वन एफ ऑफ एक्स वन बराबर एफ ऑफ एक्स टू बिलोंग तो मैं शू मे तो के एक्स वन स्क्वेर प्लस फोर इज इक्वल टू एक्स टू स्क्वेर प्लस फोर मे आना पर मैं शू मे एक्स वन स्क्वेर बराबर एक्स टू स्क्वेर मे एना बराबर मैंने एक्स वन एक्स टू मे एम वाय तो के एक्स वन एक्स टू बने आर प्लस मां से અને માટે એ રીતે જો જોવાનું છે અને માટે એફ ટોમ આર પ્લસ ટુ ફોર ટુ ઇન્ફિનિટી એટલે કેવું થશે એ કેવું થશે હવે આપણે ખબર છે કે પ્રત્યેક એક્સ બિલોંગ ટુ આર પ્લસ નવ તો એક્સ પર કેવા આવશે તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે આ પ્રશ્નનો મીનિંગ શું લેવાનો છે ધન વાસ્તવિક સંખ્યા આપણે લેવાની અનરોન લેવાની છે આ પ્રશ્ન મતલબ શું જો એ તમામ અનરોન વાસ્તવિક સંખ્યાઓનો ક્રમ છે એટલે ઋણ ન હોય તો 0 આવી જાય ખરેખર તો આ પ્રશ્નનો મીનિંગ થાય આર પ્લસ ઇન્ટુ 0 બરાબર આવો મીનિંગ છે और बनने बाजू में चार रुपए हो तो ग्रेटर देन और इक्वल टू फोर था इंप्लाइड एफ एक्स ग्रेटर देन और इक्वल टू फोर मतलब एफ नो विस्तार रेंज फोर टू इंफिनिटी आ और इन बराबर से एफ नो स्व प्रदेश एफ नो स्व प्रदेश तो सोचा માટે f from r plus 2 4 to infinity એ વ્યાપ્ત છે આમ f from r plus 2 4 to infinity એ એક અને વ્યાપ્ત તો મને શું મળશે વ્યસ્ત સંપન્ન છે હવે માટે પ્રત્યેક વાય બિલોન્ગ્સ ટુ ફોર ટુ ઇન્ફિનિટી માટે મને એક્સ બિલોન્ગ્સ ટુ આર પ્લસ એવો મળે કે જેથી શું થાય એફ ઓફ એક્સ બરાબર વાય તો એક્સ સ્ક્વેર પ્લસ ફોર બરાબર વાય તો એક્સ સ્ક્વેર બરાબર વાય માઇનસ ફોર તો એક્સ બરાબર અંડર રૂટ વાય માઇનસ ફોર કારણ શું તો કે વાય માઇનસ ફોર છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો છે અને એક્સ બિલોંગ ટુ આર પ્લસ છે અને માટે એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ અંડર રૂટ વાય માઇનસ ફોર બરાબર અંડર રૂટ વાય માઇનસ ફોર નો સ્ક્વેર પ્લસ ફોર આવે અને એના બરાબર શું આવે વાય માઇનસ ફોર પ્લસ ફોર આવે એના બરાબર શું આવી જાય વાય આવે અને વાય એફ ઓફ એક્સ બરાબર વાય ઇમ્પ્લાય એક્સ બરાબર એ વિનસ વાય અને માટે એ વિનસ વાય બરાબર શું લખાય એક્સ ની કિંમત અંદર વાય માઇનસ ફોર કે જે આપણે સાબિત કરવાનું હતું મિત્રો એક્સ એક્ઝામ્પલ લઈએ જો આ ટાઈપનો ઉદાહરણ એક હોમવર્કમાં આપેલું તે ઉદાહરણ મુજબ જ આ એક્ઝામ્પલ ગણવાનું છે બરાબર
અહીંયા જે છો કીધું છે કે આ વિધેય વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો એનું પ્રતિવિધેય કેવું છે? એક ને માત્ર એક જ. બરાબર. તો આપણે ધારી લઈએ શું કીધું છે? વ્યસ્ત સંપન્ન વિધેય. ધારો કે જીવન ફ્રોમ વાય ટુ એક્સ તથા જીવન ફ્રોમ વાય ટુ એક્સ જે એક ફ્રોમ y2 ના y2 ના વ્યસ્ત સંપન્ન વિધેય છે. x from y2 ના વ્યસ્ત સંપન્ન વિધેય છે. બરાબર. અને માનીએ f of g of 1 જીવન ના પ્રદેશ પર નું કદ આ તથા જીવો એફ બરાબર જીવન ઓફ એફ બરાબર એક સાંપ્રદેશ પર મુક્ત તથા એપો જી એટ એપો જી તથા એપો જી બરાબર એ આઈ વાય અને જી ટુ ઓફ એફ બરાબર પણ જીવન પ્રત્યેક વાયુ વાયુમાં જીવન વાયુ જે કોઈ ટુ જીવન આય વાય ઓફ વાયુ વાય હા તો જીવન સાથે આય વાય છે એનું એપો જી ટુ વાય આપી શકું ઇઝ ઇક્વલ ટુ જીવન ઓફ એફ બરાબર અહીંયા કારણ કે આપણે ખબર છે કે જીવન ઓફ એફ જીવન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ આઈએક્સ થાય. તો માટે સ્ક્રુ શું કર્યું માટે પ્રત્યેક વાયુમાં પ્રત્યેક વાયુ વ્યસ્ત સંપન્ન વિધેયો છે. બાકી પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જઈશું મિત્રો.